आज श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ नु आयोजन गोहिल परिवार द्वारा निमंत्रित थई भगवान श्री कृष्ण पोतानी संपूर्ण वांगमयी धारा द्वारा रामणका गाम में आवी अपना सौ पर आशीर्वाद थी आपने कृतकृत्य करवा प्रभु पधार्या छे तो ये प्रभु नु स्वागत करी हरिनाम संकीर्तन करी कथा में प्रवेशिए जेथी आपनुं मन पवित्र बने अने ए पवित्र बनेला मन द्वारा प्रभु स्मरण करी आ यात्रा नो आरंभ करी। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा
ધર માધવેતે એ જી હવે સદૈવમ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણ સ્ય મનોહરાણી સમસ્ત ભક્તાર્તિ વિનાશનાનિ ગોવિંદ દામો ધર માધવેતે સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવેતે શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીવે પીબસ્વા મૃતમે તદેવ ગોવિંદ દામો ધર માધવેતે ગોવિંદ માધવ સ્તોત્ર પ્રેમથી પાઠ જી કરે દામોદર દયાધાને સહેજે ગોલોક સંચરે કસ્તૂરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વૈણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણિ અસ્તિ સ્વસ્તરુણીકરાગ્ર વિગલત કલ્પ પ્રસૂના પ્લુત વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહરી નિર્વાણ નિર્વ્યાકુલમ સ્રસ્ત સ્રસ્ત નિબદ્ધિની વિલસત ગોપી સહસ્રાવૃતમ અસ્તન્યસ્તનદાપવર્ગમખિલો દારં કિશોરાકૃતિ વાલેયસ્ય પ્રદીપચંદનયુતં કુંકુમબિંદું શુભમ કંઠે વિષ્ણુપ્રિયા ચ રુદ્રસહિતા વક્ત્રં ચ શાંતિપ્રદમ શ્રીમદ રામચરિતમાનસ ગીતા ભગવત સુધાવાચક ધ્યેયં નિત્યમનંદ જ્ઞાન સહિતં વિશ્વસ્ય ભ્રાતા પ્રિયઃ કૃષ્ણ નારાયણં વંદે કૃષ્ણ વંદે વ્રજપ્રિયં કૃષ્ણ દ્વૈપાયનં વંદે કૃષ્ણ વંદે પૃથાસુતં વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણ વંદે જગદ્ગુરું સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ બોલી શ્રી સુખદેવજી મહારાજ કી જય આવો પરમ કૃપાળુ પરમાત્મા નંદનંદન ભક્ત ઉર ચંદન
गोपपति गोपीपति गोकुलानंद भगवान श्री कृष्ण ना परम अनुग्रह थी अपने त्या चैत्र मास वद पक्ष ने द्वितीया थी आरंभ थती आ यात्रा अपना सौना जीवन में एक नवो प्रकाश लावे जीवन में कंक नव एवं ज्ञान आपे जे ज्ञान द्वारा जीवन में प्रभु चरण में भक्ति समाज ने क्रांति और जीवन ने शांति प्राप्त थाय ए प्रयास थी अपना वंदनीय पूज्य मखूभा लघुभा गोहिल नी स्मृति में आज गोहिल परिवार द्वारा श्रीमद भागवत सप्ताह नो दिव्य आनंद भव्य पोथी यात्रा नी दिव्यता रामजी मंदिर थी आरंभायेली आ यात्रा ज्यां सुधी कथा मंडपे न आवी त्यां सुधी आपना मां दर्शन थयेली धीरता दृढ़ता आप सौना हृदयस्थ विराजित प्रभुना दिव्य चरण कमलोनी पूजा करी हूँ आप सौना हृदयस्थ प्रभुना चरणे वंदू छू सौने भाव सबर मारा जय श्री कृष्ण जय सियाराम जय माताजी। कथाना आरंभमां आपणे सत्कार कर्यो स्वागत कर्यु सन्मान कर्यु आपणा हिंदू वर्षनी परंपरा अनुसार जो जोईए तो आपणा आंगणे कोई अतिथिना रूपमां आवे એને આપણે સન્માનીએ છીએ એને આપણે શ્રીમદ ભાગવતજી પધાર્યા તો જુઓ કેટલો ત્રિવેણી સંગમ થયો આપણા સભાધ્યક્ષ કૃપાલસિંહજી હમણાં જ આપણને બહુ સરસ પ્રસંગથી જોડ્યા દુર્યોધન એ દુર્વચન છે અર્જુન એ સદગુણ છે કૌરવ અને પાંડવ પક્ષનું યુદ્ધ ત્યાં જ પૂરું નથી થયું કુરુક્ષેત્ર આજે ઊભું છે કુરુક્ષેત્ર આજે આપણા હૃદયમાં છે હૃદયથી આપણને યોગ્ય પ્રેરણા કરી અને સંબોધ તો આપણો કૃષ્ણ આપણને ઘણું કહે છે પણ એ અંતરાત્માનો અવાજ સાંભળીને જે સન્માર્ગે ચાલે સદવિચારોને પ્રેરીને ચાલે એ અર્જુન છે બાકી સદવિચાર પણ આપણા જ મનમાંથી આવે છે અને દુર્વિચાર પણ આપણા જ મનમાંથી આવે છે બંને મનથી જ આવે છે તો એવું કહેવાય ને કે તનને શરીરને જો મેલ લાગ્યો હોય તો શરીરને સ્નાન કરાવવું પડે શરીર સ્નાન કરે તો શરીરને લાગેલો મેલ દૂર થાય આપણે આપણા દેહનો વિચાર કરીએ છીએ કાયાનો વિચાર કરીએ છીએ પણ આપણા મનનો આપણે જરાય વિચાર નથી કરતા શ્રીમદ ભાગવત એક એવું આસવ છે જે આપણા મનને સાફ કરશે આપણા મનને પવિત્ર કરશે અને એ વિચારોથી પવિત્ર થવા માટે આપણે અહીંયા દેવજ્ઞ અને વેદજ્ઞ વિપ્રો બ્રાહ્મણોના આશીર્વાદથી આપણે આ યાત્રાને આરંભીએ છીએ એવું બેસી અને નિરંતર ઠાકોરજીનું ચિંતન કરશે જપ કરશે જેથી આપણું મન પ્રભુમાં લાગે ભાગવત પારાયણથી યુક્ત બે વિપ્રો અહીંયા ઉપસ્થિત છે ગાંધર્વ વૃંદ ઉપસ્થિત છે કેમ કે એવું કહેવાય થાળીમાં એકલો મૌન થાળ જ આવે ને ભાઈ તો પછી ભાવે નહીં આમ જરાક એવું લાગે કે એકલી મીઠાઈ જ આવે છે ગળપણ જેમ જરૂરી છે મારે દાળ ભાત રોટલી શાક આ બધાની આ શરીરને જરૂર પડે તો મનને એકલા ઉપદેશો જ જો થાય તો મન બધા ઉપદેશને સ્વીકારશે નહીં સવા પાંચ મણની કાયા કહેશે કોઠ અહીંયા બેસવું નથી કંટાળો આવે છે પણ હરિ શરણમાં પ્રીતિ થઈ પ્રભુ ચરણમાં ભક્તિ થઈ તો એ કંટાળો ક્યાં જશે એની ખબર નહીં તો પ્રભુ ચરણમાં બેસી અને ભગવાનને ઓળખવો છે 7 દિવસ જે આપણા વડીલ મને તો ગઈકાલે પૂજ્ય બાપુનો પરિચય આપતા હતા કૃપાલસિંહજી તો એમણે જે મને વાત કરી કે પૂજ્ય બાપુનો ધ્યેય બસ એક જ હતો કે એમના હૃદયથી એમના મનથી એમના દેહથી કોઈને પીડા ન પહોંચે આવો એમનો ધ્યેય હતો જ્યારે અમે જોતા ત્યારે બાપુ કા ભગવાનનું સ્મરણ કરતા હોય ને કા નિરાતે બેઠા મનમાં કંઈક શંકા થાય એટલે જઈને પૂછીએ એટલે તરત એનું સમાધાન આપે અને ભાગશાળી છીએ આપણે કે આપણે એ પરિવારમાં આપણે જન્મ ધારણ કર્યો છે જે પરિવાર સતત અને સદૈવ
આ સમાજની પરંપરાનો માન જાળવતો આવ્યો છે. વેદની વાતો, પુરાણોની વાતો, શાસ્ત્રોની વાતો, સંતોની વાતો, આ સૌ વાતોને માન્યતા આપી અને જીવનમાં એને આચરણના રૂપમાં ઉતારવા માટે જે સજ્જ છે એવા ક્ષત્રિય સમાજના આપણે સંતાનો છે. ભગવાને ચાર વર્ણ બનાવ્યા. એ ચાર વર્ણમાં બ્રાહ્મણને કાર્ય સોંપ્યું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન લેવું, દાન દેવું, વિદ્યા ભણીને વિદ્યા ભણાવી. આ છ કર્મ બ્રાહ્મણોને આપ્યા. તો ક્ષત્રિયને પણ કહ્યું છે, ધર્મની રક્ષા માટે જરૂર પડે પોતાના દેહનો પણ વિચાર કર્યા વગર ધર્મની રક્ષા માટે જંપલાવવું આ ક્ષત્રિય ધર્મ છે. પણ વિચાર દ્રઢ ક્યારે બને? જ્યારે મન પ્રભુમાં લાગ્યું હોય. ત્યાં સુધી વિચાર દ્રઢ નથી થતા. કોઈ પણ કાર્ય કરવું એના પૂર્વે સંકલ્પ કરવો પડે છે, કારણ આપણે કાર્ય સમ્યક રીતે પૂરું કરી શકીએ. તો ગોહિલ પરિવારનો સંકલ્પ હતો શ્રીમદ ભાગવત સપ્તાહનો. પૂજ્ય બાપુના શ્રીમુખેથી જ્યારે એમે પ્રાણ ત્યાગવાની અને સ્વધામ પધારવાની જ્યારે ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પરિવારને બોલાવી અને બધી વાતોથી પરિચિત કર્યા. પછી બાપુ કહેતા હતા કે અમને એમને કીધું કે હવે હું ધામ જાઉં છું. ત્યારે પરિવારના મારા વડીલ કાકા અને બાપુજી અને બધા વડીલો ત્યાં જઈ અને બાપુને પૂછ્યા કે બાપુ આપની કોઈ ઈચ્છા? તો એમણે ઈચ્છા કોઈ વ્યક્ત ન કરી. ત્યારે પરિવારના એક સભ્યોના રૂપમાં બાપુ પાસે વિવેક કર્યો કે તમારી પાછળ એક શ્રીમદ ભાગવત કરીએ તો? બાપુએ કહ્યું ભલે, તો શ્રીમદ ભાગવત કરજો. આ વિચારથી પ્રેરાઈ અને સંકલ્પ થયો ને એટલે ઠાકોરજી આપણા બધાના હૃદયથી સીધો આવીને વ્યાસપીઠ પર આરૂઢ થયા. એ સંકલ્પ સંનિષ્ઠ બન્યો. મનુષ્ય યત્ન કરે અને ઈશ્વર કૃપા કરે ત્યારે મનુષ્યની ઈચ્છા અને ભગવત કૃપાની આપણને પ્રાપ્તિ થાય છે. આપણે સંકલ્પ કર્યો છે અને એ સંકલ્પ પૂરો કરવા ઠાકોરજી સ્વયં સ્વતઃ અહીંયા આવીને વિરાજિત થયા છે. શ્રીમદ ભાગવતના રૂપમાં 7 દિવસ આપણે એ પ્રભુના સ્વરૂપને ઓળખવાનું છે. સભાધ્યક્ષ શ્રી કૃપાલસિંહજીએ પણ કહ્યું, 2 સમયમાં આ ગંગા વહેશે, બને ત્યાં સુધી. સવારે 9 વાગ્યે આરંભ થઈ જશે, બપોરે 12 વાગ્યે કથા પ્રભુચરણે સોંપશું, સાંજે 3:30 કથાનો આરંભ કરીશું, 6:30 કથા વિરામ થશે. પણ પાછું એવું કહેવાય ને કે નદી ત્યાં સુધી જ સીધે સીધી ચાલી જાય જ્યાં સુધી પ્રવાહની વૃદ્ધિ ન થાય. પણ ઉપરવાસમાં જો ધાબડીઓ પડે તો પછી નદી કાંઠા મૂકે. એમ ક્યારેક હૃદયના ભાવે જો સમય લખ્યો છે એના કરતાં વધારે થાય તો થોડોક સમય બેસી રહેજો. કેમ કે શ્રી હરિની જ્યારે પૂજા કરવા બેઠા હોઈએ, ભગવાનની પૂજા કરવા બેઠા હોઈએ ને ત્યારે સમયને બહુ યાદ ન રાખવું. કેમ કે ઘડિયાળમાં જોઈ અને જે હરિને ભજે છે ને એ તો ભગવાનની સાથે ગણતરી કરી અને બેસનારો છે. આપણે ગણતરી કરીને ભગવાનની પૂજા નથી કરવાની. ગણિત છું, એક દ્રષ્ટાંત તમને કહું. એક સભામાં બધા સભાપતિઓ અને સભાધ્યક્ષો બેઠા હતા અને એ સભાધ્યક્ષને સભાપતિઓમાં પ્રવચન શરૂ હતું અને એમાં એક ખેડૂતે પ્રવેશ કર્યો સભા ખંડમાં. એના પત્ની તો જ્યાં હતા એ ખબર નથી, પણ એની પત્નીની સામે જોવા માટે ભાઈ આમ જરા નજર કરી ન દેખાયા, પછી માત્ર ઈશારો કર્યો આ રીતે, આમ ધનની સંજ્ઞા જાણે બતાવતા હોય ને. પતિને પૈસાની જરૂર હતી, ધનની સંજ્ઞા કરી એની પત્ની સમજી ગઈ કે મારા પતિને ધન જોઈએ છે. તરત જ આવ્યા અને રૂમાલમાં જે કંઈ બાંધ્યું હતું એ તરત એના પતિને આપી દીધું. આ દ્રશ્ય વક્તાએ જોયું કે ભાઈ કંઈક ખેડૂત આવ્યો અને એની પત્ની ઊભી થઈને પૈસા માગ્યા ને આપી દીધા. પછી કથા પૂરી થઈ એટલે વક્તાએ કીધું કે બેન, હું જોતો હતો કે તમારા પતિ આવ્યા અને પછી એને સંજ્ઞા કરી તમે ઊભા થયા, એને પૈસા આપ્યા. રૂમાલમાંથી પૈસા આપતી વખતે કોઈ ગણ્યો તો ખરા, તમે પૈસાને ગણ્યા વગર કેમ આપ્યા? તો એને કીધું
કે મારો ધણી છે અને ધણીને ગણી ન દેવાય એમ પરમાત્મા પરમ કૃપાળુ પરમાત્માને પણ જ્યારે હૃદયની ભક્તિ દેવી હોય ને ત્યારે ગણતરી કરીને ન દેવાય. ગણતરી કરીને આપીએ તો ઈશ્વર પણ આપતા વિચાર કરે, પણ અગણિત જો આપી દઈએ તો ઈશ્વર પણ વિચાર ન કરે. માટે કીધું કે જ્યારે શ્રીમદ ભાગવત સપ્તાહના આ દિવ્ય કલ્પવૃક્ષ નીચે બેઠા હોય ત્યારે બને એટલું ભગવત સ્મરણ કરતું જાઓ. આપણું ભગવત સ્મરણ આપણા મનને સુધારશે, અને આપણું મન જો શુદ્ધ થયું તો નિશ્ચય આપણને ભગવત પ્રાપ્તિ થશે. ભગવાન છે હૃદયમાં જ, પણ જ્યાં સુધી એનું દર્શન નહીં થાય ત્યાં સુધી પ્રગટ નહીં. તો આપણે ભગવત દર્શન કરવા વિરાજા છીએ. પદ્મ પુરાણ અંતર્ગત શ્રીમદ ભાગવતના મહાત્મ્યના 6 અધ્યાયોનું દર્શન કરાવ્યું. સૌથી પહેલા હું આપને એ કહું કે શ્રીમદ ભાગવતે શું, તો આપણે એક અર્થ જો જોવા જઈએ તો આધ્યાત્મિક અર્થ એવો થાય, ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે તપ. જ્યાં બેઠા પછી ભક્તિની નિર્મળ પ્રાપ્તિ થાય છે, ભક્તિ પ્રાપ્ત થયા પછી જ્ઞાન મળે છે, જ્ઞાન મળ્યા પછી વૈરાગ્ય થાય છે, અને વૈરાગ્ય જો સિદ્ધ થાય તો તપ કરી શકે. અત્યારના સમયમાં કોઈને તપ કરવાનું કહીએ તો કરશે નહીં કોઈ. મારા જે બધું રહેવા દો, તપ ક્યાં કરવું એવો સમય જ નથી. પણ છતાંય આપણે આ ભાગવતના કલ્પવૃક્ષ હેઠળ પાછા તપ કરીએ છીએ. અમને ઘણા પૂછે કે મહારાજ આ બધા વક્તા કથાઓ લઈ લઈ અને ગામડે ગામડે જાય છે, હરિની કથાઓનું ગાન કરે છે, સંભળાવે છે, કહે છે, તો એમાં કોઈ સુધર્યા તો નથી? પણ અમે કહીએ છીએ ભાઈ અમે કોઈ સુધારવા નથી નીકળતા, કેમ કે રામ અને કૃષ્ણ હતા ત્યારે પણ બગડેલો સમાજ તો હતો જ, તો અત્યારે આપણે છીએ તો સમાજ બગડવાનો જ. પણ હા, એટલું તો જરૂર કહીએ છીએ પ્રભુની સાક્ષીએ કે જે પંડાલમાં બેઠા છે ને એને બગડવા તો નહીં જ દઈએ, પાક્કું છે. સુધારીને શક્ય તો કઈ વાંધો નહીં, પણ એમના હૃદયને પરિવર્તિત કરી અને જે જીવનમાં ચાલતા એ માર્ગ પ્રમાણે એનો માર્ગ યોગ્ય છે કે નહીં એની કસોટી તો જરૂર કરાવશે. આપે સંતની સંજ્ઞા આપી છે, આપે એક વિદવત્તાની સંજ્ઞા આપી છે, અને વિદવત્તાની સંજ્ઞા આપી આટલું બધું માન આપી અને કોઈ વક્તાને બેસાડીને આપણે એના મુખે ભાગવત કથા, દેવી ભાગવત, રામ કથા અથવા કોઈ શાસ્ત્રોનું શ્રવણ કરીએ અને પછી તમારા ઘરનું ભોજન કર્યા પછી જો તમારું કલ્યાણ ન કરીએ તો અમે બ્રાહ્મણો શાને? જેના ઘરનું અન્ન લઈએ એ ઘરનું જો કલ્યાણ ન થઈ શકે તો અમારું એ ભોજન વ્યર્થ છે. માટે આ કથા દર્પણમાં સાંભળી, પ્રસંગોને સાંભળી આપણે આપણા હૃદયથી વિચારવાનું છે. કોઈને ન કહેશો તમારે સુધરવું હોય ને, જગ જાહેર થઈને વાલા ક્યારેય સુધરી શકાતું નથી, કેમ કે જગ જાહેર તો એક દેખાવો થઈ જાય કે શાસ્ત્રીજીની કથામાં મેં ફલાણાએ માવો મૂક્યો, ફલાણાએ પેલું મૂક્યું. મહત્વની વાત એ છે આપણા સંતો એમ નથી કહેતા લસણ ન ખાઓ. લસણ તામસી પદાર્થ જરૂર છે, લસણ તામસી પદાર્થ જરૂર છે, લસણ ન ખાવું જોઈએ એ વાત સાચી છે. પણ કોઈને દુભવવાના લક્ષણો જો આપણામાંથી ન જાય ને તો લસણ ખાવું, લસણ નહીં લખણ છોડવાના છે. સંતો એ આપણને બતાવે છે. ઘણા ડુંગળી ન ખાતા હોય કે તામસી ખોરાક છે, ડુંગળી નથી ખાવી, પણ કોઈનો જીવ તો સીધે સીધો ખાતા હોય પાછો, જીવ નથી ખાવાનો, જગજીવનને મળવાનું છે. આ જીવનની યાત્રા કરી આજનો મનુષ્ય લાંચ સીધે સીધી ખાય છે. પાણી છે ને, પાણી એને સાત ગરણે ગાળીને પીવાની જરૂર નથી. સાત ગરણીએ ગાળીને પાણી ન પીએ તો પાણી અશુદ્ધ નહીં થઈ જાય, પણ કોઈનું લોહી સીધે સીધું ન પીવાનું. આ સિદ્ધાંત આ શાસ્ત્ર આપણને બતાવે છે. અને હરિનો આશ્રય થયો, ભગવાનનો આશ્રય થયો પછી બીજા કોઈનો આશ્રય, ભગવાન આશ્રય પ્રાપ્ત કર્યો પછી બીજા શું આશ્રય? એક વાત સ્પષ્ટ છે, આપણું શાસ્ત્ર સ્વયં કહે છે કે જેને હરિના પગ પકડ્યા ને એને કોઈને હાથ પકડવાની જરૂર નહીં. હરિના ચરણ પકડો બસ, પ્રભુનો આશ્રય કરો, ભગવદ આશ્રય કરો, એટલે કોઈની જરૂર નહીં પડે. જરૂર પ્રભુ નહીં પડવા દે. એ જો એ ઈશ્વર સમર્થ બની અને મીરાબાઈનું ઝેર પચાવી શકતો હોય
એ જ ઈશ્વર જો નરસૈયાના 52 કામ કરી શકતો હોય તો એ હરિ આપણા માટે કેમ કંઈ ન કરે? જરૂર કરે. આપણે માનીએ છીએ કે હરિ આપણી પાસે નથી, પણ ભગવાન વગરનું એક ક્ષણ આપણું નથી, ભગવાન વગરનું એક ક્ષણ આપણું નથી, અને એની કૃપાએ જ આપણે આનંદ કરી શકીએ છીએ. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને તપ આ ચાર વસ્તુને પરિપૂર્ણ કરી આ ભાગવતના દર્પણમાં આપણે આપણા દર્શન કરવાના, નિજ દર્શન કરવાના. આપણું જીવન કૃષ્ણ જેવું છે કે કંસ જેવું છે? આજ ગ્રંથમાં આપણે જોવાનું, આપણે રામ જેવું જીવીએ છીએ કે રાવણ જેવું જીવીએ છીએ? આપણો ધર્મ, આપણો ન્યાય શબરી જેવો કે શૂર્પણખા જેવો? આપણે યશોદા છીએ કે પૂતના છીએ? આપણે તાડકા છીએ કે કૌશલ્યા છીએ? જીવનનું દર્શ આ દર્પણ અને કાચ છે ને, દર્પણ કોઈની ચાપલુસી નથી. તમે જેવા હો એવા બતાવો. એક માતાજી વૃદ્ધ થયેલા, ઉંમર થયેલી, બજારમાં ગયા, મેળો ભરાયો હતો, અને ત્યાં જઈ બધા કાચ વેચવા વાળા બધા સ્ટોલે જોયું. એક જગ્યાએ જઈ અને હાથમાં કાચ લીધો અને મોઢું જોયું, પછી કીધું, ભાઈ આના કેટલા છે? તો કીધું કે 40 રૂપિયા છે. સારું, નથી જોતો, બીજો લાવ, આનાથી ભારે આવ. પેલા 50 રૂપિયા વાળો હતો, 1600 રૂપિયા સુધીનો કાચ એને બતાવ્યો, સોનાની ફ્રેમ જે નહીં એવા કાચ બતાવીને કીધું કે તારા કાચમાં છે નહીં. પેલો કાચ વેચવા વાળો કે બા, તમે જે કહો એ હું સમજી શકતો નથી, કાચ તો બધા સરખા જ છે, માત્ર ફ્રેમના કારણે હું આના પૈસા વધારે લઉં છું, તમે એમ કહો છો તારા કાચમાં કઈ છે નહીં, એનો અર્થ શું? એટલે માએ સ્પષ્ટ કીધું કે તારા કાચમાં એટલે કાંઈ નથી, આ તારા 50 વાળા કાચમાં જોયું તોય મારા મોઢાની કડચલી ન ગઈ, તારા 500 વાળા કાચમાં જોયું તોય મારા મોઢાની કડચલી ન ગઈ, અને તારા 1600 વાળા કાચમાં જોયું તોય મારા મોઢાની કડચલીઓ ગઈ નહીં. તારી પાસે એવો કાચ નથી જે યુવાન બતાવે. પછી પેલાએ કીધું, બા કાચ મૂકી દો, મારો કાચ યુવાન નહીં બતાવી શકે, કેમ કે કાચ તો તમે જેવા છો એવા જ બતાવશે. કાચનું કર્તવ્ય એ છે આપણે જેવા છીએ એવા જ બતાવશે, એમાં શાસ્ત્ર પણ દર્પણ જેવું કામ કરશે, આપણું જીવન જેવું છે એવું જ યથાર્થ રજૂ કરી અને આપણને બતાવશે. ભાગવતની ઘણી બધી વ્યાખ્યાઓ છે, અને ગામઠી ભાષામાં જો આ ભાગવતનો અર્થ સમજવા જઈએ તો ભ એટલે ભણવા, ભણાવવું. આ ભાગવત આપણને ભણાવે છે. ભણાવવું એટલો એનો અર્થ એવો ન લેશો કે વેકેશન પૂરું થાય એટલે પાછા પાટીકા કરા લઈને બેસવાનું, નહીં. જીવન જાણ્યું તો ખરા, પણ જીવનમાં ભણી કેટલું શક્યા, અભ્યાસ કેટલો કરી શક્યા, આ જીવનમાં ખૂબ મહત્વનું છે. બીજું, આ ભાગવત આપણને ગણાવશે જીવનમાં પ્રત્યેક સમસ્યાનું સમાધાન આપણા જ મનમાંથી આપણને મળશે, આપણે કોઈને પૂછવું નહીં. જીવનમાં ભાગવત જો આચરણમાં આવ્યું તો ભાગવત જીવનમાં વણાશે પણ, અને ભણ્યા ગણ્યા અને જીવનમાં વણ્યું પછી આ જ ગ્રંથ આપણને તારી દેશે. ભગવાન કહે છે, પહેલા તું મારો આશ્રય કર, મારું શરણ સ્વીકાર, મારા પર વિશ્વાસ મૂક, મારો ભરોસો રાખ, અને પછી જો, પછી જો એ ભરોસે કરી અને આખા જગતનો ઈશ્વર પરત્વનો વિશ્વાસ ન વધારી દઉં તો. ભગવાન આપણને વચન આપે છે. ભગવત દર્શનની જિજ્ઞાસાએ આ શ્રીમદ ભાગવત ગ્રંથ ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે. આ ભાગવત કોઈ સામાન્ય પુસ્તક નથી. જો સામાન્ય પુસ્તક હોત ના તો એને લાઇબ્રેરીમાં પૂઠું ચડાવીને મૂકવામાં આવ્યું, પણ સામાન્ય પુસ્તક નથી એટલા માટે વંદન કરીને મસ્તક પર ધારણ કરીને આવીએ છીએ. કારણ આ ભાગવતજી મસ્તકે પધારે એટલે મસ્તકના નસ્તક વિચારો દૂર થાય, અને નસ્તક વિચારો દૂર થયા એટલે કાર્ય પણ શુદ્ધ, તમારું જીવન પણ યુક્ત યોગ્ય બનશે. શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યના આરંભમાં પ્રથમ શ્લોકમાં વિભુને વંદન કરતા લખે છે, ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે
तापत्रय विनाशाय श्रीकृष्णाय वयम् नमः। ભગવાનના સ્વરૂપની વંદના કરતા પ્રથમ શ્લોકમાં ભગવાનને વંદન કરે છે। ભગવાનનું રૂપ કેવું છે? સત્ય, ચિત્ત અને આનંદ। તો સચ્ચિત આનંદ ક્યારે સમજાશે? જ્યારે પહેલા જીવનમાં સત્ય આવશે ત્યારે। આપણા જીવનમાં આપણું આચરણ સત્યયુક્ત હોય તો આપણા ચિત્તમાં આનંદ થાય, એ નવીન નથી। પણ જીવનમાં સત્યની બહુ જરૂર છે। અસત્યનું આચરણ મને ને તમને દુભવશે, અસત્યનું આચરણ હેરાન કરશે, દુઃખી કરશે। તો ભગવાનનું પહેલું સ્વરૂપ બતાવ્યું સચ્ચિદાનંદ। બીજું કોઈ કાર્ય છે તો કે હા, શું? વિશ્વ ઉત્પત્યાદિ હેતવે, આ વિશ્વની ઉત્પત્તિ કરવી, ઉત્પન્ન થયેલા વિશ્વને જાળવી રાખવું, જરૂર પડે સંહાર કરવો, આ કાર્ય ઈશ્વરનું છે। આ ઉત્પત્તિ તો કરે છે બ્રહ્માના રૂપમાં, સ્થિતિ જાળવે છે નારાયણના રૂપમાં, અને સંહાર કરે છે શિવના રૂપમાં। એ તો આપણે ખેતર હોય ને ખેડૂત હોઈએ આપણે તો આપણને ખબર છે કે પાક મગ ઊભો થયો પછી નિંદામણની બહુ જરૂર નથી, નિંદામણ આપણે કાઢ્યા કરીએ। એમ જેનું જેનું આયુષ્ય પૂરું થતું જાય અથવા જેના પાપ કર્મની વૃદ્ધિ થતી જાય એ તમામ જીવને ભગવાન પોતાના શરણે સ્વીકારે છે। બીજું કોઈ કામ કરે તો કે હા, શું? તાપત્રય વિનાશાય, ત્રણ પ્રકારના તાપોનો નાશ પરમાત્મા કરે છે। પહેલો તાપ આદિદૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક। એમાં આદિદૈવિક એટલે શું? દેવ એટલે આપણા ભાગ્ય દ્વારા મળેલું દુઃખ, જે દૈવત્વ દ્વારા પ્રાપ્ત થયું છે, જે દુઃખને કારણે આપણે ત્યાં સંપત્તિ નથી, સંપત્તિ વગરના છે, એ આદિદૈવિક થયું, વસ્તુ ન મળવાનો અભાવ। પછી બીજું છે વ્યાધિ, વસ્તુ મળ્યા પછીનું દુઃખ। ઘણી વાર એવું થાય કથામાં આહુતિ આગળ બેસવું હોય આપણે, જ્યાં વક્તાશ્રી આવે પેલા આવીને ગોઠવાઈ જઈએ અને પછી અચાનક એમ થાય કે હવે જવું છે, તો બધા બેઠા હોય વચ્ચેથી ઊભા થઈને ઊભા ન થઈ શકીએ, જઈ ન શકીએ, આ થઈ ઉપાધિ। વસ્તુ પ્રાપ્ત થયા પછી મળેલું દુઃખ, ભૂખ લાગી હોય ત્યારે ભોજન ભોજન કરતા ભોજનની પાછળ દોડીએ અને ભોજન કર્યા પછી થાળીનો ભાવ ન પૂછીએ, આ થઈ ઉપાધિ। અને ત્રીજું દુઃખ છે વ્યાધિ। સંપત્તિ આટલી બધી હોય પણ એ સંપત્તિનો આપણે જ ઉપયોગ ન કરી શકીએ, ભેગું કર્યું હોય પણ વાપરી ન શકીએ। સરસ મજાના 32 ભાતના ભોજન બનાવ્યા હોય પણ ડૉક્ટર સાહેબ કહે કે હવે તમારે જમવામાં માત્ર મગનું પાણી અને રોટલો જ લેવાનો છે, અને ત્યારે જે આપણને મનમાં ઉત્પન્ન થાય એનું નામ છે વ્યાધિ। આ ત્રણેય તાપને ઈશ્વર દૂર કરશે એવા કૃષ્ણ પરમાત્માને પછી અહીંયા લખ્યું વયમ નુમઃ, હું એક નહીં, વક્તા કહે છે હું એક નહીં પણ હું અને વક્તા કહેનાર લખનાર આ બંને પણ નહીં, ભગવાનને આવેદન સૌ આપે, ભગવાનને સૌ વંદન કરે માટે અહીંયા લખ્યું છે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ। એવા શ્રી કૃષ્ણને અમે બધાએ નમસ્કાર કરીએ છીએ। તો અહીંયા એકલા કૃષ્ણને જ વંદન નથી, શ્રી કેતા રાધાજી, શ્રી કેતા સંપત્તિ, શ્રી કેતા સન્મતિ, સન્મતિ સ્વરૂપા ભક્તિ સ્વરૂપા રાધાજી સમેત કૃષ્ણને વંદન કરે છે। ત્યાર પછીનો બીજો શ્લોક, આ ગ્રંથ આપણને જેમના દ્વારા મળ્યો એવા સુખદેવજી મહારાજની વંદના કરતા લખે છે યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ સ્તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ। બીજા શ્લોકમાં શુકાચાર્યને વંદન કર્યા જેને નિર્મળ ભક્તિ દ્વારા આ ગ્રંથને આપણા સુધી પહોંચાડ્યો છે। સુખદેવજી મહારાજ કેવા છે? યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યઃ, જેને જન્મી પછી કોઈ કર્મ કર્યા નથી અથવા તો જેને કોઈ કર્મ કરવાના બાકી નથી,
દ્વૈપાયનો વિરહ કાતર આ જુહાવા પિતાને ત્યાં જન્મ થતા વેત પુત્ર દોડી નીકળ્યા, કેમ કે એને કોઈ માયા નહોતી, એને કોઈ મોહ ન હતો. અને પાછળ વિરહથી વ્યાકુળ બની પિતાજી હે પુત્ર હે પુત્ર હે પુત્ર કરીને દોડે છે. તો પિતાજી પુત્ર પાછળ હે પુત્ર પુત્ર કરીને દોડ્યા. આનું મુખ્ય કારણ એ હતું કે વેદવ્યાસને પોતાના પુત્રની અપેક્ષા હતી, પણ સંત કોઈ દિવસ અપેક્ષા ન કરે, અપેક્ષા કરે સંત નહીં. આપણે ત્યાં લખ્યું ને, સરોવર તરુવર સંત જન ચોથાઈ વર્ષે મે પરમારથને કારણ. આ તો ચારો દરિયા દે, એક સરોવર છે, સરોવર એના પેટાળમાં એના ઉદરમાં જળ ભરે પણ પોતે પીવે નહીં, એ આપે કોને? આપણને, કેમ કે પરોપકાર માટે જળ પોતાનામાં ભરે છે. બીજું છે વૃક્ષ, વૃક્ષ એ પ્રકૃતિ છે, પરમાત્માનું રૂવાડું છે. અને અત્યારે તો પર્યાવરણની બહુ જરૂર છે આપણે. આ સમયમાં જ્યારે આવા પ્રદૂષણોનો આપણે સામનો કરવો છે તો ત્યારે પર્યાવરણ જોશે, અને એ પર્યાવરણ હવે માત્ર ને માત્ર આપણા ગામડાઓમાં રહ્યું છે. બાકી શહેરમાં હવે પર્યાવરણ બહુ ઓછું જોવા મળે છે. માટે તો વારંવાર એકની એક જ વાત દોહરાવવામાં આવે છે, વૃક્ષ એક વાવવું. અમારે સંસ્કૃત સાહિત્યમાં પણ વૃક્ષ વાવવાની વાત પૂર્વે કહેવાય ચૂકી છે, એક શ્લોક એની સાબિતી આપે છે. દશકૂપ સમમ વાપી દશવાપી સમમ સરહ દશ સર સમહ પુત્ર દશ પુત્ર સમહ તરુ. દસ કુવા તમે તમારી વાડી કે તમારા ગામમાં ગાળો, એ પુણ્ય મળે એટલું પુણ્ય માત્ર ને માત્ર એક વાવડી ગળાવો એટલે મળે. આવી દસ વાવડી ગળાવો એટલું પુણ્ય એક સરોવર બંધાવો ત્યારે મળે. પણ આ દસ સરોવર બંધાવો એવું પુણ્ય જોતું હોય તો આપણે ત્યાં એક પુત્ર જન્મ થાય. આપણે ત્યાં પુત્ર જન્મ થાય એટલે આપણે દસ સરોવર બંધાવ્યાનું પુણ્ય પ્રાપ્ત કરીએ. પણ આપણા આંગણે એક વૃક્ષ વાવીએ ને તો આપણે સંસ્કાર સંતતિ અને સન્મતિથી યુક્ત દસ દીકરાઓને જન્મ આપ્યા બરાબર પુણ્ય મળે. દશ પુત્ર સમમ તરુ, દશ દીકરાઓ જેટલું પુણ્ય માત્ર એક વૃક્ષ આપણને આપે છે. તો આ વૃક્ષો સરોવર તરુવર સંતજન, ત્રીજા બતાવ્યા સંતો જે નિર્માન મોહા જીત સંગ દોષા, જેને ન માન છે ન મોહ છે કઈ નથી, આવા સંતો એના શરણે જઈએ એટલે આપણને નિરાશ્રય ન બનીએ, આપણને ભગવદ આશ્રય બનાવે. અને ચોથાઈ વર્ષે મે આકાશમાંથી વરસતો વરસાદ એને કોઈ સ્વાર્થ નથી, પણ એ વરસે છે પરમાર્થથી, વહે છે પરમાર્થ. કારણ એને ખબર છે કે જળ વહાવશે એ જળ આપણા સુધી પહોંચશે, મૂંગા પશુ એને પીશે. અને બીજી મહત્વની વાત, દરિયામાં આટલા બધા રત્નો ભર્યા હોય છે છતાંય કોઈ દી સાંભળ્યું કે દરિયો મોતીડાની માળા પહેરીને ચોપાટીએ ફરવા નીકળ્યો? નહીં, ઉપકારી જે છે એ ક્યારેય પોતાનો ગર્વ કરે જ નહીં. આ બાજુ વેદવ્યાસ પુત્રને ગોતતા વૃક્ષો પાસે પહોંચ્યા. વૃક્ષોએ ઉત્તર આપ્યો, હે વેદવ્યાસ, તમે પુત્રની લાલસા અને પુત્રની અપેક્ષાએ પુત્ર પુત્ર કરતા પાછળ ન દોડો. તમારો દીકરો બીજે ક્યાંય નથી ગયો, તમારો દીકરો પરોપકાર કરવા નીકળ્યો છે, અને સંતોને પોતાના પુત્રોની ચિંતા ન કરવી જોઈએ. મહારાજ, અમારો વિચાર કરો, અમારામાં અમારા દીકરાઓ રૂપ ફળ ઉગે છે, છતાંય અમે કોઈ દી એની લાલચ કરી? હે રત્નો રૂપાળાયના મોંઘા મૂલવાળા રે, રત્નો રત્નો રૂપાળા દેના
માળાની માળા રે ઉપકારી અથવા તો આપ જ્યારે અનુકૂળ થશો અને એને ગ્રંથ પર શ્રદ્ધા પ્રગટ થશે ત્યારે જરૂર આપણી ઈચ્છા અને આકાંક્ષા પૂરી થશે. વૃક્ષોની વાતને સાંભળીને વેદવ્યાસ પાછા ફર્યા છે. એમ તમ સર્વ ભૂત હૃદયમ મુનિમાન તોસ્મી, એમ જ સર્વના હૃદયસ્થ વિરાજિત એ મુનિ સ્વરૂપ શુકાચાર્યને નમસ્કાર કરે છે. કેમ કે ગુરુ છે ને, બીજી વંદના ગુરુને કરી છે. આપણા જીવનમાં ગુરુની બહુ જરૂર છે. આપણને જો જીવનમાં કોઈ માર્ગદર્શન કરવા વાળું નહીં હોય, જો કોઈ સદગુરુ નહીં હોય, તો આપણું જીવન ડોળાશે. આપણને સત્યનો પરિચય નહીં આવે અને સત્યના પરિચય વગર આપણે અસત્યના માર્ગે દોડ્યા જઈશું. એ સમયે આપણને ગુરુની જરૂર છે. આવા ઉપકારી આત્મા ક્યારેય
હૃદયથી આવું અભિમાન નથી. બીજા શ્લોકમાં શુકાચાર્ય મહારાજને નમસ્કાર કર્યા, ત્રીજા શ્લોકમાં જ્યાં કથાનું આયોજન થયું છે નૈમિષારણ્ય ભૂમિને વંદન કરે છે. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિં કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીં. ત્રીજા શ્લોકમાં નૈમિષારણ્ય ભૂમિને વંદન કર્યા છે. નૈમિષારણ્ય ભૂમિ એટલે શું? આપણું નિર્મળ બનેલું મન નિષ્કપટ થઈ અને હરિ કથા સાંભળવા તત્પર બને અને આપણા મનમાં રહેલા જે આરાવો છે એ આરાવો ખંડિત થાય ત્યારે ભૂમિકા ઉત્પન્ન થાય અને ત્યારે નૈમિષારણ્યમાં આપણે છે. નૈમિષારણ્ય કોઈ ભૂમિનું નામ નથી, પણ આપણા મનમાં ઊભી થતી ભૂમિકાનું નામ છે. પછી જ્યાં બેસીએ ને આપણું ચિત્ત કથામાં લાગે, જ્યાં ત્યાં આપણે ભટક્યા ન કરીએ, માત્ર કથામાં જ રહી અને કથાનું જ ચિંતન સ્મરણ કરતા આગળ વધીએ, આ જ આપણું નૈમિષારણ્ય છે. પછી ભલે ગમે એટલા કજિયાની વચ્ચે બેઠા હોઈશું, પણ આપણું મન પ્રભુમાં છે. બહુ ભણી નહોતી ગોપીઓ, બહુ જ્ઞાન નહોતું એનામાં, પણ એનામાં સમર્પણ હતું. એમ ભગવત ચરણે સમર્પણ જેટલું હશે ભગવાન એટલી જ આપણી ભક્તિનો સ્વીકાર કરશે. સમર્પણની ખૂબ આવશ્યકતા છે પરમાત્માના છે. નૈમિષારણ્યની ભૂમિને વંદન કરી સુતપુરાણી શૌનકાદિ ઋષિઓને કહે છે કે હવે હું તમને પ્રભુની કથાથી યુક્ત કરું છું. જે ભગવાનની કથાથી સર્વનો મોહ દૂર થાય છે, જે હરિની કથાએ સર્વના હૃદયમાં પ્રવેશ કરી સર્વના હૃદયમાં વિરાજી સર્વને જ્ઞાન આપ્યું સર્વને યોગ્ય બનાવ્યા એવા ભગવાન શ્રી હરિ શ્રી પરમાત્મા, એની કથાથી હું તમને પરિચય કરું. નૈમિષારણ્યની દિવ્ય ભૂમિકા જેમાં ઋષિમુનિઓ યોગ્ય બનીને બેઠા છે, એમાં શૌનક મુનિ આદરપૂર્વક પૂછવા લાગ્યા, મહારાજ અજ્ઞાન દ્વાંદ વિધ્વંસ કોટી સૂર્ય સમપ્રભ સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ રસાયનમ. પેલા પ્રશ્નમાં એવું પૂછ્યું છે, મહારાજ અત્યાર સુધી બધી જુદી જુદી કથાઓ બહુ સાંભળી. આપણને ઘણી વાર થાય ને કથાઓ કેટલી, જો દેવી ભાગવત જોઈએ તો માતાજી મોટા છે, જો શિવપુરાણ જોઈએ તો શિવજી મોટા છે, જો રામાયણ જોઈએ તો રામચંદ્રજી મોટા છે. આમ જુદા જુદા મત મતાંતરો અને ભિન્ન ભિન્ન ભેદો આપણને બહુ જોવા મળે, તો આપણા હૃદયમાં એક વિચાર આવે કે આમ શાસ્ત્ર જુદા જુદા દેવોને જુદી જુદી સંજ્ઞા આપી અને મહાન બતાવે છે, તો આપણે સૌથી મોટા દેવ માનવા કોને? આપણા મનમાં એક પ્રશ્ન થાય. તો આ પ્રશ્નનો જવાબ માત્ર ને માત્ર આપણા સંતોએ એક જ આપ્યો છે કે તમારી દ્રષ્ટિએ કૃષ્ણ અને મહાકાળીમાં જો કોઈ ભેદ ન રહે તો તમારી ભક્તિ શુદ્ધ છે. ભગવાનમાં કોઈ ભેદ ન જોઈ અને મનુષ્ય ભક્તિથી યુક્ત બને તો એને સૌ દેવ સમન્વિત લાગશે. અને આ બધા દેવોની જે વાત કરવામાં આવી છે, કલ્પ અનુસાર આ બધા દેવોના વિભિન્ન પ્રકારો આપણને બતાવ્યા. આ દેહ જ્યારે રોગથી યુક્ત બને, દેહને જ્યારે રોગ લાગુ પડે ત્યારે દેહને પણ ઔષધિની જરૂર પડે છે. એ રોગથી દૂર થવા માટે ભવો રોગ લાગતા પણ ઔષધિ જોઈએ અને એ ઔષધિ બીજી કોઈ નથી, શ્રીમદ ભાગવત છે. આપણને ભવરોગથી છોડાવશે. કહે છે, મહારાજ અજ્ઞાન રૂપ અંધકારને દૂર કરવા માટે આપનું તેજ કરોડો સૂર્ય જેવું છે. મહારાજ અમને કથાઓ નહીં પણ હવે કથાનો સાર સંભળાવો, કેમ કે સારની કિંમત વધારે. અત્યારે દૂધની કોથળી જો લેવા જઈએ તો એની કિંમત ઓછી હોય, પણ એ જ દૂધમાંથી બનેલું ઘી એની કિંમત ચાર ગણી થઈ ગઈ, કારણ દૂધનો સાર છે. દૂધમાં ઘી છે પણ છતે ઘી એ દૂધે દીવોનો પ્રગટે. એમાંથી દહીં થાય, દહીંની છાશ કરીએ અને પછી એમાં જે માખણ ઉતરે એ માખણને તાવવું પડે ત્યારે આપણને ઘી મળે. એમ સતશાસ્ત્રો આપણને સંતોએ આપ્યા તો ખરા, પણ એને સાંભળવા, એને સમજવા, એનું મનન અને ચિંતન બહુ જરૂરી છે. મનન ચિંતન જો નહીં થાય તો ગ્રંથોને સમજવા બહુ અઘરા છે. મહારાજ અમારા જ્ઞાન અવસ્થાને દૂર કરો, તમે સ્વયં અમારા હૃદયને પવિત્ર કરવા માટે ગ્રંથનું આલેખન એવી કથા સંભળાવો કે જે કથાઓનો સાર હોય.
આ બાજુ અધિકારી શ્રોતાઓએ અધિકાર પ્રાપ્ત કરવા માટે જિજ્ઞાસા પ્રગટ કરી, પેલી બાજુ સુતપુરાણીએ અધિકારી શ્રોતાઓને અધિકારયુક્ત જાણી અને કથા કહેવાનો આરંભ કર્યો. તો કથામાં અધિકારની બહુ આવશ્યકતા છે. અધિકાર વગર કોઈ વસ્તુ આપણને મળતી નથી. આપણે પાત્ર થઈએ ને ત્યાં સુધી ભગવાન આપણી બહુ પરીક્ષા કરે છે, અને પાત્ર થયા પછી ઈશ્વર વગર પરીક્ષા એ આપણને માગીએ એના કરતાં વધારે આપે છે, પણ એ પરીક્ષા તો કરે છે. અધિકારી શ્રોતાઓ જ્યારે બેઠા હોય ત્યારે વક્તા પછી અધિકારની કથા કહેવાનું જ્યારે ચૂકે જ નહીં, એ અધિકારયુક્ત કથાને કહે છે. વ્યાસપીઠ પરથી વક્તાને એનું જ્ઞાન નથી બોલાવતું એટલું શ્રોતાઓનો ભાવ બોલાવતો હોય છે. આપના હૃદયમાં જેવો ભાવ પ્રભુ પ્રત્યેનો, એવી નિર્મળ વાણી દ્વારા વક્તા ઠાકોરજીની સેવા કરાવે છે, પ્રભુની સેવા કરાવે છે. અને કહ્યું કે મુનિવર, ભગવાનની કથામાં પ્રીતિ જેને નથી એનું જીવન એ જીવન નથી. આપને હું બિરદાવું છું, આપને વંદું છું, આપને યાદ કરું છું આ ક્ષણે, કારણ આપે સવે ભગવાનની કથામાં પ્રીતિ દાખવી છે. જેને ભગવાનમાં વિશ્વાસ નથી, જે શ્વાસ આપે છે એનામાં વિશ્વાસ નથી, તો એનું જીવન નિશ્વાસ નાખે છે. મહારાજ, તમારા પર પ્રભુની ખૂબ કૃપા છે. પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચમી વિચાર્ય છે. હે શૌનકાદિ મુનિઓ, તમારા ચિત્તમાં પ્રીતિ છે એટલે હવે હું તમને શ્રીહરિની કથાનું કથન કહીશ. પ્રતિશૌનક ચિત્તે તે યતો વચમી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સર્વ સિદ્ધાંતોનો નિષ્પન્ન સાર હું તમને કહીશ, જે સંસારના ભયનો નાશ કરે છે. ભાગવતજીનું બીજું કર્તવ્ય કહ્યું, ભક્ત્યો ગવર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ. ભક્તિનું વર્ધન કરશે આ શ્રીમદ ભાગવત, ભક્તિને વધારશે. માત્ર ભક્તિ જ નહીં, ભક્તિ અને જ્ઞાનને વૈરાગ્ય વધશે. કેમ કે બે દીકરાઓ છે, તો જેની માને તમે સન્માન આપો એના દીકરાઓની સન્માન એની મા આપે ને, અપાવડાવે ને, એમ ભક્તિ મહારાણી છે અને એના બે દીકરાઓ છે જ્ઞાન અને વૈરાગ્ય. તમે ભક્તિને સન્માન આપો તો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને પણ તમારા દ્વારા સન્માન અપાવડાવે. આનો અર્થ એવો થયો, ભાગવતના આશ્રયે બેઠા પછી ભક્તિ તો આવશે જ, પણ હારે જ્ઞાને આવશે અને વૈરાગ્ય પણ આવશે. જ્ઞાન એટલે શું? વસ્તુનો વિવેક. આપણામાં જ્ઞાન હોય તો આપણે વસ્તુના વિવેકથી જ્ઞાનને જાણી શકીએ છીએ. અને વૈરાગ્ય એટલે શું? શું ભગવા પહેરીને નીકળી જવું ઘર છોડી, એ જ વૈરાગ્ય છે. ઘર છોડ કે વનવાસ ગયો, મન વાસના ત્યાગ કયો હી નહીં. તમે ઘર છોડી વનમાં તો ગયા, પણ વનમાં ગયા પછી પણ મનમાં મેળો ભર્યો હોય તો એ વનવાસ શું કામ? એકાંત એટલે શું? ભગવાન સર્વમાં એકનો, એકમાં જ સર્વનો અંત, એનું નામ છે એકાંત. તો વૈરાગ્ય સાચો કયો? વસ્તુ સામે છે, વસ્તુ પડી છે અને નથી જો. આપણને કારેલા ન ભાવતા હોય તે પરાણે મૂકીએ કે હવે કારેલા નહીં ખાવ, પણ એ નથી ભાવતા એટલે. પણ ભાવતી વસ્તુ મૂકો અને પછી હોય તો ખાવ નહીં, એ સાચું વૈરાગ્ય. ગમતી વસ્તુનો ત્યાગ કરો અને જ્યાં સુધી પ્રભુ કૃપા ન કરે ત્યાં સુધી ન ગ્રહણ કરો, આનું નામ સાચો વૈરાગ્ય. અને સાચો વૈરાગ્ય એ જ, સાચો વૈરાગ્ય ત્યાંથી મળે છે. તો જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ત્રણેય પુષ્ટ થશે. જ્ઞાન વૈરાગ્યથી પુષ્ટ થવા માટે ભક્તિ મહારાણી અને જ્ઞાન વૈરાગ્યને પણ યોગ્ય બનાવે એવી આ દિવ્ય કથા છે. તમારા હૃદયમાં પ્રીતિ છે એટલે હું તમને કહું છું, ભક્ત્યો ગવર્ધનમ યચ્ચ, ભક્તિનું વર્ધન કરશે, કૃષ્ણમાં સંતોષ કરાવશે. ભક્ત્યો ગવર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહમ તે વિધાસ્યામિ સાવધાનતયા શૃણુ. આ ગ્રંથને સાંભળવા સાવધાન થઈને સાંભળો. સાવધાન એટલે વ્યાખ્યા સમજો બરાબર. કડેથી ટટ્ટાર થઈને બેસવું એ સાવધાન નથી. કડેથી ટટ્ટાર ન બેઠા હો તો ચાલશે. આ કથાના પંડાલમાં ટટ્ટાર બેસવું એ જરૂરી નથી, બેસી શકાય તો ઉત્તમ.
ન બેસાય તો વાંધો નહીં, તમારું તન ભલે કથામાં હોય પણ મન કથામાં નથી હોતું, જાજા ભાગે એવું જોવા મળે મન કથામાં ન હોય. તો ઘણી વાર કેવું થાય, વક્તા કંઈક દ્રષ્ટાંત આપે ને પછી બધા હસતા હોય તે હારવાર એને ખ્યાલ ના, પછી કોકને હસતા જોઈને કે શું કીધું મહારાજે એમ, હા એ હાચો એમ કે હસે. એક વાર ખોટું ખોટું હશે અને એક વાર પૂછીને હશે, આમ બે વખત માણસ હશે, કારણ એનું ધ્યાન એનું મન કથામાં. ઘણાને પૂછીએ કથા તો કે હા ભાગવતી સાંભળી નાખ્યું, રામાયણ સાંભળી નાખ્યું, દેવી ભાગવતી સાંભળી નાખ્યું, શિવપુરાણ સાંભળી નાખ્યું, સાંભળીને નાખ્યું, રાખ્યું નહીં એટલે બેસવું પડે છે. સાંભળીને રાખવા જેવી આ વસ્તુ છે. ભક્તિનું વર્ધન કરશે, કૃષ્ણમાં સંતોષ પમાડશે, એ હું તમને કહું છું. તમે સાવધાન થઈને સાંભળો, આજનો મનુષ્ય કાળનો કોળિયો તો બન્યો છે, છતાં પણ મનુષ્યને પોતાના આયુષ્યની ખબર નથી, છતાંય તે ભગવાનથી પણ એ ડર રાખ્યા વગર નિર્ભય બનીને જીવે છે. આપણને બધાને કાળરૂપી સર્પ દંશ દે છે. મનુષ્યનો જન્મ થાય ત્યારથી માંડી એના જ મૃત્યુની તારીખ એ જ સમયે એ જ દિવસે લખાયેલી હોય છે. જેનો જે સમય આવે ત્યારે એને જવું પડે છે. તો એ કાલ વ્યાલ મુખ ગ્રાસ એના ત્રાસથી બચવા, એના ત્રાસથી છૂટવા માટે શ્રીમદ ભાગવતથી ઉત્તમ બીજું કોઈ સાધન નથી. અને કલવ કિરેણ ભાષિતમ, કળિયુગમાં આપ શ્રીમદ ભાગવત સુત અને શૌનકાદિ મુનિઓએ સાંભળી અને એ વર્ણન રાજા પરીક્ષિત અને સુખદેવના સંવાદનું માધ્યમ સાંભળ્યું છે અને એ આપણા સુધી પહોંચ્યું છે. શૌનકાદિઓની પણ પ્રીતિ છે શ્રીમદ ભાગવતમાં, મૃત્યુ મંગલ બનાવવાની આ દિવ્ય કથા છે. મનની શુદ્ધિ કરનારું શ્રીમદ ભાગવતથી ઉત્તમ બીજું કોઈ સાધન નથી. એ તસ્માદ પરમ કિંચિન મનઃશુદ્ધ્યે ન વિદ્યતે, મનની શુદ્ધિ કરનારું શ્રીમદ ભાગવતથી ઉત્તમ બીજું કોઈ સાધન નથી. એટલે મનને શુદ્ધ કરવા માટે બેસવાનું છે. આપણે ત્યાં નિયમ છે ને કે સાપ કોઈ નોળિયાની હારે યુદ્ધ કરતો હોય તો એ નોળિયો જોવે આજુબાજુમાં ક્યાંય નોરવેલ છે, નોરવેલ જ્યાં જ્યાં હોય ત્યાં યુદ્ધ કરી અને જ્યાં સાપના એ ઝેરની અસર એના શરીરને લાગે એટલે તરત જઈ નોરવેલ સૂંઘીને પાછો યુદ્ધ કરવા આવે, કારણ એને સાપનું ઝેર ચડે નહીં, નોરવેલથી ઝેર ઉતરી જાય માટે આ નોરવેલ સૂંઘે છે. તો આ શ્રીમદ ભાગવત રામચરિત દેવી ભાગવત આદિ જે સત્સંગી કથાઓ છે એ નોરવેલ છે. આ સંસારના સર્પનું ઝેર મને તમને જ્યારે ચડે ત્યારે આવી નોરવેલ સૂંઘી અને ભગવદ આશ્રય બની ભગવત ચરણની પ્રાપ્તિ કરવી. ભગવત શાસ્ત્ર નિર્ભયતા બતાવશે, જીવનમાં નિર્ભયતા આપશે. મહારાજ શ્રીમદ ભાગવતમાં શ્રી હરિએ સ્વયં પોતાનું તેજ પધરાવ્યું છે એટલે ભાગવતની કિંમત વધી. એક દિવસ થયું એવું, શુકાચાર્ય મહારાજ અને પરીક્ષિત બંને ભાગવતની ચર્ચા કરતા હતા. એ સમયે સ્વર્ગલોકમાંથી દેવતાઓ અમૃતનો કુંભ લઈ આવે છે. અમૃતનો કુંભ લઈ આવ્યા દેવતાઓ પરીક્ષિત રાજા કથાને સાંભળે છે. શુકાચાર્ય કથા કહે છે, સાંભળતા પરીક્ષિત પાસે જઈ અને કહ્યું, મહારાજ જય જય, અમે સ્વર્ગથી આવ્યા છીએ, અમે દેવતાઓ છીએ, આ અમૃતનો ઘડો લઈને આવ્યા છીએ, લો આ અમૃત તમે રાખો અને આ કથાનું અમૃત અમને આપો. જ્યાં દેવતાઓએ રજૂઆત કરી એ સમયે પરીક્ષિત રાજાએ શુકાચાર્યને પૂછ્યું, મહારાજ આ દેવતાઓ સ્વર્ગથી અમૃત લઈને આવ્યા છે, મને અમૃત પીવાનું કહે છે અને પોતે ભાગવત અમૃત પીવાનું કહે છે, તો આ બંનેમાં મહત્વતા કોની વધારે અને બંનેમાં ઉત્તમ કયું? ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચો ક્વ મણિ મહા. આમ બે માંથી કાચ કહ્યું ને મણી કહ્યું, કેમ કે કાચ છે ને ગમે એવા લોઢાને સ્પર્શ કરાવો એનું સોનું ન થાય, પણ મણી જો કોઈ લોઢાને સ્પર્શે તો એને સોનું કરી દે. માં શુકાચાર્ય પરીક્ષિત રાજાની વાતને સમર્થન આપતા કહ્યું, રાજા દેવતાઓ જે અમૃત લઈને આવ્યા છે એ અમૃત તને અમર બનાવશે, પણ હું તને જે પાઉં છું એ અમૃત તને અભય બનાવશે. તારે અમર થવું છે કે અભય?
શુકાચાર્ય કહે છે, રાજા અમર થઈશ તો એક કલ્પ સુધી કદાચ જીવી શકે, પણ મૃત્યુનો ભય તો ઊભો જ રહેવાનો. પણ આ ભાગવત કથાને જો સાંભળીશ, આ ભાગવત કથાને જો પીશ, તો આજથી સાતમે દિવસે તને ભલે તક્ષક નામનો સર્પ દંશ દે, પણ તારામાં કોઈ ભય નહીં રહે. આ ભાગવતનું કામ એ છે કે જીવનના ભયને ભગાડે. મૃત્યુનો ડર મને તમને જે મનમાં છે ને, એ ડરથી આપણને દૂર કરાવશે. આ શ્રીમદ ભાગવત ભયને દૂર કરે છે, ભયને હરનારો છે. શુકાચાર્ય મહારાજે જ્યાં ભાગવતની આવી વ્યાખ્યા કરી, રાજા પરીક્ષિતથી રેવાયું નહીં, એને દેવતાઓને કહ્યું, દેવતાઓ તમે અમૃત લઈને ભલે આવ્યા, એમ જ પાછા જાઓ, કેમ કે મારે તો ભાગવત પીવું છે, મારે તમારું અમૃત નથી. બીજી વાત, તમારું અમૃત મને જ કામ આવશે, હું જ અમર થઈ શકીશ, પણ આ ભાગવત જો આ પૃથ્વી પર રહ્યું ને, તો મારા પછીની તમામ પ્રજા પણ અભય થઈ શકશે. આપણો બધાનો વિચાર કરીએ સમય પરીક્ષિત અમૃત નથી વિચાર્યું, જો અત્યારે અમૃત પીશ તો મારી પ્રજા સુધી આ ભાગવત નહીં પહોંચીશ. એટલા માટે પોતાનો સ્વાર્થ ન વિચારતા રાજા પરીક્ષિતે આપણા સૌને માટે આ ગ્રંથ આપણને આપ્યો છે, જેનું પઠન અને શ્રવણ કરવાથી વૈકુંઠનું ફળ મળે છે. મહારાજ આમ રાજા